નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે બ્લડ પ્રેશરની એક સામાન્ય ટ્રીટમેન્ટ એક દેશી ઈલાજ બતાવવા માટે જઈ રહ્યો છું બ્લડ પ્રેશર વધી જાય અને બ્લડ પ્રેશર ઘટી જાય લોહીનું જે પરિભ્રમણ છે શરીરમાં જે લોહી દોડે છે આ લોહી છે એની ગતિ ઘણી વખત એટલી બધી ઝડપી બની જાય અથવા ઘણી વખત એટલી બધી લો થઈ જાય એટલી બધી ઘટી જાય જેને કારણે શરીર છે એમાં મુશ્કેલી ઊભી થાય છે અને ઘણા લોકો એમ કહેતા હોય કે લો બ્લડ પ્રેશર નહીં સારું પરંતુ શરીરમાં કોઈ પણ બીમારી સારી નથી લો બ્લડ પ્રેશર થાય એટલે આવા દર્દીઓને ઊભા ઊભા પણ ઘણી વખત ચક્કર આવવા લાગે બેઠા હોય તો બેઠા બેઠા પણ પડી જાય એવું લાગે અને જોરદાર ચક્કર આવવા લાગે સાથે સાથે એ નબળાઈ આવે અને કમજોરી જેવું લાગવા લાગે અને શરીર એકદમ ઠંડુ પડતું હોય એવું લાગે હાથ પગ છે એમાં કળતર વધી જાય અને હાથ પગ એકદમ ઠંડા પડવા લાગે આવું બધું થતું હોય છે બ્લડ પ્રેશર ઘટી જાય ત્યારે તો બ્લડ પ્રેશર વધી જાય ત્યારે પણ આવા જ લક્ષણો કંઈક હોય છે કે શરીરમાં અચાનક ગભરામણ થવા લાગે ઘણી વખત સાયતીમાં દુખાવો થવા લાગે ઘણી વખત આખા શરીરમાં એક પ્રકારની એવી બેચેની આવી જાય કે હમણાં કંઈક થઈ જશે એવું લાગે હવે બ્લડ પ્રેશર વધી જાય અને બ્લડ પ્રેશર ઘટી જાય આધુનિક સમયની જે જીવનશૈલી છે એ ભાગે જવાબદાર હોય છે એ સિવાય ઘણા બધા કારણો પણ હોય છે પણ આ બ્લડ પ્રેશર વધવું અને ઘટવું બંને પ્રકારની સમસ્યાના બે દેશી ઉપચાર આજે બતાવું છું અને જેનાથી લો બ્લડ પ્રેશર પણ ખૂબ જ કંટ્રોલમાં રહેશે ખૂબ આસાનીથી કંટ્રોલમાં આવી જાય છે અને હાઈ બ્લડ પ્રેશર હોય બીપી વધી જતું હોય તો એ પણ એકદમ નિયંત્રણમાં આવી જાય એવા દેશી ઉપચાર છે સાથે જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તો આ લોકોને કાયમી રીતે તકેદારી રાખવી ખૂબ જરૂરી હોય છે ખોરાકમાં ખૂબ જ તકેદારી રાખો તો એ તમને લો બ્લડ પ્રેશર છે એની કોઈ મુશ્કેલી પણ ઊભી થતી નથી અમે સૌપ્રથમ તો લો બ્લડ પ્રેશર એ લોકો માટેનો દેશી ઉપચાર બતાવું છું એની માટે સૌપ્રથમ તો એક સામાન્ય ઉપચાર છે કે લીંબુ પાણી અથવા લીંબુ શરબત બ્લડ પ્રેશર અચાનક ઘટવા લાગે શરીર ઠંડુ પડવા લાગે ત્યારે કંઈ ન હોય તમારી પાસે તો માત્રને માત્ર એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવી દો એમાં થોડી ખાંડ નાખો અને શેજ મીઠું નાખો અને ઓગાળીને તરત પી લ્યો એટલે બ્લડ પ્રેશર છે લોહીનું પરિભ્રમણ એકદમ સામાન્ય થવા લાગે છે એ સિવાયનો જે દેશી ઉપચાર નિયમિત કરવાનો છે એની માટે તુલસીના પાન લેવાના છે પાંચથી સાત અથવા દસ જેટલા તુલસીના પાન લઈ અને વાટી અને પીસી નાખવાના ચટણી જેવો બનાવી અને એની અંદર એક ચમચી મધ ઉમેરી અને દરરોજ દિવસમાં બે વખત પણ સેવન કરી શકાય અથવા દિવસમાં એક વખત ચોક્કસ આનું સેવન કરવું જોઈએ જેનાથી બ્લડ પ્રેશર ઘટવાની સમસ્યા હોય એ સો ટકા કંટ્રોલમાં આવી જાય છે સાથે ખોરાક છે બહારનો ખોરાક જંક ફૂડ અને આવું બધું તેલવાળું વધારે તળેલું અને આવા ખોરાકનો ત્યાગ કરી અને સમતોલ આહાર લ્યો ઘરનો ખોરાક શુદ્ધ અને સાત્વિક ખોરાક લ્યો એટલે લો બ્લડ પ્રેશર છે એ કોઈ દિવસ તમને પરેશાન ન કરે એકદમ નિયંત્રણમાં રહેશે હવે વાત કરીએ હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી વધી જવું બ્લડ પ્રેશર વધી જાય અચાનક ગભરામણ થવા લાગે એમાં પણ ઘણી વખત ચક્કર આવવા લાગે હવે આ સમસ્યાનો જે દેશી ઉપચાર છે એમાંનો પણ પ્રથમ ઉપચાર તો મેથી દાણા છે મેથી છે એને એકદમ ઝીણી પીસી લો પાવડર બનાવી લો એકદમ ઝીણો અને આ પાવડર છે એને સવાર સાંજે એક એક ચમચી હુંફાળા પાણી સાથે લઈ લો તો આ પણ એક સરળ ઉપચાર છે હાઈ બ્લડ પ્રેશરનો એ સિવાયનો જે ઉપચાર છે નિયમિત કરવા જેવો એમાં તમારે ગળો ગોખરું અને આમળા આ ત્રણેય વસ્તુ છે એનું ચૂર્ણ મિક્સ ચૂર્ણ બનાવી અને આ ચૂર્ણ છે એ દરરોજ સવાર સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે એકદમ નિયંત્રણમાં રહેશે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા નિયંત્રણમાં રહે એટલે ગભરામણ પણ નથી થતું ક્યારે અને હૃદય છે એની કાર્યક્ષમતામાં પણ ઘણો બધો વધારો થાય છે અને આ એવો ઉપચાર છે ગળો ગોખરું અને આમળા જેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ખૂબ જ નિયંત્રણમાં રહેશે એટલા માટે મેથી દાણા અથવા જે ચૂર્ણ છે ગળો ગોખરું અને આમળાનું ચૂર્ણ છે ત્રણેય ચૂર્ણ મિક્સ મિક્સ કરી અને આ ચૂર્ણ છે એક એક ચમચી લ્યો એટલે હાઈ બ્લડ પ્રેશર છે એ પણ ખૂબ જ નિયંત્રણમાં રહે છે એટલે આ બે પ્રકારની સમસ્યાઓ છે બ્લડ પ્રેશર વધવા અને ઘટવાની જેનો સીધો સંબંધ હૃદય સાથે છે હૃદયની કાર્યક્ષમતા સાથે છે એટલે બંને પ્રકારની સમસ્યા આધુનિક સમયની સૌથી મોટી સમસ્યા છે અને આ બંને બંને સમસ્યા એવી છે જે હૃદય ઉપર અસર કરે છે એટલા માટે આ બંને સમસ્યા છે એની માટેના દેશી ઉપચાર સાથે ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક લ્યો તો આ બે સમસ્યા છે લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર એ સંપૂર્ણ રીતે કાબૂમાં રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી